सदानन्दम्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन जन्म छदसदृश शोभाक्षियुगल कृपापरवार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहास रुचिरात्न पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ સ્વામી શ્રી ભગવાન કૃષ્ણ શ્રી ગણશ્યામ મહારાજની જય ભક્તોને જય સ્વામિનારાયણ ભૂમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર એ ગ્રંથની અંદર કથા લખે છે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામ શરણજીનો સંવાદ અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને જે કથા સંભળાવે છે તરંગ આઠની અંદર તેર માતાઓ મહારાજની કુલ હતી ભક્તિ માતા ઇમાર જેવા હતા તો બાર માતાઓ બીજી આવી મહારાજને સ્તનપાન કરાવે છે એ બધી કથા આવી આગળ કથા લખે છે વળી કહું એક વારતા સુનો થઈ સાવધાન ભક્તિ માતા એક સમે પુત્ર ને કરાવે પય પાન બેઠા છે પરમાનંદમાં મન થઈને મગન મોહનજીના મુખ માહી લાગી રહી છે લગન શ્રી ઘન શ્યામની મૂર્તિ અદભુત કાંતિયનુપ ભાગ્યો છે ભૈબવનો શ્રી પતિ શ્યામ સ્વરૂપ અયોધ્યા પ્રસાદજી મહારાજ કે છે એક કથા કહું છું સાવધાન થઈને સાંભળો એક સમયે ભક્તિમાતા પોતાના પુત્ર ઘનશ્યામને પૈપાન કરાવે છે દૂધનું પાન કરાવે છે બેઠા છે પરમાનંદમાં ભગવાનના આનંદની અંદર ભક્તિ માતા મસ્ત થઈને બેઠા છે મોહનજીના મુખમાં હી લાગી રહી છે લગ્ન મહારાજનું મુખારવિન જોઈને ઘનશ્યામ મહારાજનું મુખારવિંદ જોઈને ભક્તિ માતા એ મુખારવિંદની અંદર મસ્ત થઈ ગયા છે એ મુખારવિંદને છોડીને ક્યાંય બીજું જોવાની ઈચ્છા થતી નથી અને ઘનશ્યામની મૂર્તિ અદ્ભુત કાંતિવાળી દેખાય છે એ જોઈને જાને ભવનો ભય ભાગી જાય જન્મ અને મૃત્યુનું દુઃખ ભાગી જાય એવું ભગવાનનું સ્વરૂપ છે બેઠા છે ઓ સરી મહિમાત લઈ ઉત્સંગ મા જગતાત સ્તન પાન કરાવ્યું છે જ્યારે પરમ સંતોષ પામ્યા છે ત્યારે માતા ફેરવે છે શીર કર ચરિત્ર કર્યું ત્યાં નટવર જમના પગે અંગૂઠો સાર તેજ ત્યાંથી અપાર કંઈક આશ્ચર્ય જો રોજ બતાવે નહીં તો મહારાજને ચેન પડે નહીં ભગવાનનું કેવું છે દિવ્ય ચરિત્ર બતાવે પાછા મનુષ્ય જેવા થઈ જાય એ ભગવાનની કેવી જબરી ચાવી હશે નહીં તો એક વખત તમે એવું દિવ્ય ચરિત્ર જો અચાનક તેજ નીકળતું જો અને પછી મનુષ્ય ચરિત્ર બતાવે ત્યારે ઓલું તો યાદ રહે જ પણ આશ્ચર્યની વાત એ છે કે ભક્તિ માતાને ધર્મદેવને અને છપયા વાસીઓને મહારાજ હજારો વખત દિવ્ય ચરિત્ર બતાવે છે તો પણ મહારાજ એની બુદ્ધિ ઉપર એવો પડદો પાડી દે એટલે જ્યારે ચરિત્ર પૂરું થાય ત્યારે એમ લાગે કે આ તો મારો બાળક છે જો એને એવું જ્ઞાન રહે કે આ તો આના અંગૂઠામાંથી તો કરોડો સૂર્યનું તેજ નીકળ્યું જો આવું યાદ રહે તો એને પુત્રપનાનું સુખ મળે નહીં અને ભગવાન પણ એને સુખ આપી શકે નહીં એટલે ભગવાન આવે છે મહારાજ આવે છે મહારાજના મોટા મુક્તો આવે છે ત્યારે પૃથ્વી ઉપર તમામ મનુષ્ય સ્વભાવને ગ્રહણ કરીને રહે છે પણ ક્યારેક ક્યારેક કોઈક જગ્યા હોય ભગવાન પડે પડે દિવ્ય ચરિત્રો બતાવે અને ભગવાનના મુક્તો ક્યારેક ક્યારેક ભગવાનની ઈચ્છાએ કરીને એવી દિવ્યતાને જણાવે પણ રોજ હવાર ઉઠીને એવી દિવ્યતા ન કરે મનુષ્ય ભાવ રાખે ઘનશ્યામજી અને સ્વામી ભુજવાળા હતા બહુ મોટા પુરુષ તો સ્વામી કીધું વડોદરા ચરિત્ર કહેવાય આ કેવું ચરિત્ર મનુષ્ય ચરિત્ર ગુરુજી કે સારું સ્વામી ના સારી હોય ત્યાં રહ્યા થકા આશીર્વાદ દેજો મોટા પુરુષો જેમ રાજી હોય એમ બરાબર તો બીમાર હતા એટલે ન આવે શરીરે તકલીફ હતી એટલે ન આવે આ મનુષ્ય ચરિત્ર અને પછી જ્યારે સંતો ત્યાં ગયા ત્યારે આખું વડોદરાના ઉત્સવમાં દીથી થી દી સુધીમાં શું થયું એ બધું કહી દીધું બેઠા બેઠા ઉત્સવ પ્રત્યે તરત ત્યારે તો આ વોટ્સએપ વિડીયો કાંઈ આવા આવો આટલો ફાસ્ટ યુગ નહોતો ઇન્ટરનેટ થી આમ પહોંચી જાય ઈમેલો એટલો યુઝ નહોતો એમ ઈમેલો તો ગોતા ગયા છે પણ એટલો યુઝ નહોતો દેશમાં તે સમયે અને હોય તો મોટા સાધુને તો કઈ હોય નહીં પણ આ તો ઉત્સવ દી ગયા બીજે દિવસે તો આખો ઇતિહાસ કહી દીધો એ દિવ્ય ચરિત્ર કહેવાય એ દિવ્ય ચરિત્ર ઓલું મનુષ્ય ચરિત્ર ઓલું દિવ્ય ચરિત્ર એવું કેટલાય ને કેટલાય મોટા પુરુષો થયા કે મરેલાને જીવતા કર્યા હોય

બહુ એવું લાગ્યું ત્યારે ગુરુજી કે ભગત ચિંતા ના કરો મહારાજ આવશે તો મહારાજને અત્યારે ના પાડશું પણ તમને ઉપર લઈ જવાના છે છે તો આખો સાક્ષી કોઈ પણ વિચારે તબિયત બગડી ગઈ છે તો એ ઠેક આવ્યા સ્નાન થયું અને પાછા આવે એ દિવ્ય ચરિત્ર છે કે મહારાજ આવશે તો પાછા આ મોકલશું અને ક્યારેક એમ કે જેમ મહારાજની ઈચ્છા હોય એમ થાય એ મનુષ્ય ચરિત્ર ચરિત્રનો પહેલો હતો ત્યારે પહેલી જ વખત મંડપ નાખ્યો ને તો વૈશાખ મહિનો પવન બહુ કાઠિયાવાડમાં ફૂંકાય ફૂકાય આખે આખો મંડપ જ બપોરે પેલા નાખ્યો ને કાલ સાકોસો આજ બપોર તો આખો મંડપ ઉડી ગયો વાંસનો દંડા જ મળે ખાલી ઉપરનું આખું કાપડ ફાટીને નવરું પહેલો શાકોત્સવ પવન તો ચાલ્યા જ કરે ઓલો મંડપ વાળો કે મારે તો આ ખોટ ગઈ ઉપરથી તમે કોઈ બીજું કપડું તાત્કાલિક બાંધો બીજું ફાટે એની જવાબદારી કોની પૈસા મારે કમાવાનું કઈ રહ્યું નથી આમાં પછી ગુરુજીને કીધું કે ગુરુજી આવું છે ગુરુજી કે એમાં શું કે પવનદેવ છે પવનદેવના પુત્ર હનુમાનજી કહેવાય પવન પુત્ર છે ને એ દીકરાને કંઈક આપીએ તો બાપરાજી થઈ જાય કામ કરો ફોન માગે કે સારંગપુર છે ને પુત્ર ને પવનદેવના એટલે ત્યાં આગળ આપણે સારંગપુર પાંચ ડબ્બા તેલ ને સુખડી આપણે આપી દઈશું એવો સંકલ્પ કરો કે મંડપ નાખવા વાળા નાખ્યો તો થઈ ગયો પવનનું કાંઈ નહીં અને જેવો ઉત્સવ પત્યો ચાલુ થઈ ગયું પાછું પછી ચોથો કે પાંચમો કે છઠ્ઠો ખાતમો શાકો શું કરવાનો થયો ત્યારે યજ્ઞ કરવો ના કરવો ને તે કરો ને ડોમ નાખ્યો ને બહુ ખર્ચો કર્યો બધો બધું તૈયાર થઈ ગયું અને પવન ફૂંકાયો એ ટાઈમ જ એવો છે કે એ ટાઈમે થાય ગુરુજી આયા નહોતા બે દિવસ પછી ઉત્સવ ચાલુ કરવાનો ત્રણ દિવસનો ગુરુજીને ફોન કર્યો કે આવું છે ગુરુજી કે મહારાજની ઈચ્છા કે જેમ મહારાજની ઈચ્છા હોય એમ થવા દો ના હોય બધાને ના પાડ દો ના નીકળ્યા હોય તો હવે ઓલેદી નાનો મંડપ નાખ્યો હતો આમાં ડોમનો ખર્ચો કર્યો બધું કર્યું છે ભગવાનને આપણે કહી દો બધા ના આવે ઉત્સવ બંધ રાખ્યો છે હવે ઓલે દિવસ આમ કીધું આ દિવસ આમ કીધું કે મનુષ્ય ચરિત્ર ક્યારેક દિવ્ય ચરિત્ર ક્યારેક કોઈની ઉપર બહુ રાજી થઈ ગયો હોય મોટા પુરુષો તો કોઈને રોગ એવો હોય કેન્સર જેવા ભયાનક રોગો હોય મટી જશે જાવ તો મટી જાય અને કોઈ વખત કે મહારાજની ઈચ્છા હોય એમ થાય તો એમ થાય પૂર્વા પર બધું જોઈને કહેતા હોય કે એવું ના હોય કે કોઈ વખત આમ જ કોઈ વખત આમ જ પણ આ બધા ભગવાન અને મોટાના ચરિત્રો છે દરેક વખતે એક સરખું દેખાય નહીં ભગવાનને પોતાના જમના અંગૂઠામાંથી તેજ નીકળ્યું એ બધાને બતાવ્યું દિવ્ય પ્રકાશ જોઈને ચિત્ત ભક્તિ માતા થયા ભય બીત બીતા થકા બોલે છે ત્યાંથી અહો આવડું તેજ ક્યાંથી બીતા બીતા બોલે છે કારણ કે તેજ તો એવું છે કે તેજને જોવાને અર્થે કોઈ સમર્થ નથી હવે એ તેજને ભક્તિ માતાએ જોયું એટલે બી ગયા થોડી વાર તો ડરી ગયા ઓહો આવડું તે જ ક્યાંથી આવ્યું ત્યાં તેઓ જાણ્યું જે પ્રાણ જીવન ડર્યા છે એમ શ્યામ દીદી બીસો નહી આને ઠામ ભગવાન ને લાગ્યું કે માં બી ગયા છે એટલે કે દીદી દીદી બીસો નહી તમે કોટી કોટી બ્રહ્માંડ કહેવાય વળી કોટી ઈસ સમુદાય સર્વે સુખી છે આ તેજ વડે માતા અવતારી અમે તો છંત્ર માં સાંભળો આ તેજથી બીસો નહીં આ તેજ વડે તો કોટી કોટી બ્રહ્માંડો અને કોટી બ્રહ્માંડોના ઈશ દરેક બ્રહ્માંડે બ્રહ્માંડે બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે એ બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ બ્રહ્માંડના ઈશ કહેવાય એ બ્રહ્માંડના તમામ ઈશ્વરો અધિશ્વરો આ તેજ વડે કરીને સુખી છે આ તેજ મધ્ય જે મૂર્તિ છે એનું ધ્યાન કરીને એ બધા એ સામર્થ્યને પામ્યા છે અને માં હું તો સર્વ અવતારનો અવતારી છું મારી આગળ બધા પરતંત્ર છે સ્વતંત્ર એક હું છું સ્વતંત્ર માત્ર એક હું છું આ સમજવાની વાત એ છે કે બીજા પાસે જે કઈ સામર્થ્ય દેખાય છે આ દુનિયામાં જે કઈ ચમત્કારો દેખાય છે આ દુનિયાની અંદર જે કઈ આશ્ચર્ય થાય છે જે આપણી નજરની સામે આપણને જે નથી દેખાતા એવા જે આશ્ચર્યો બ્રહ્માંડોમાં થાય છે થયા તા થશે જેના દ્વારા થાય છે અને જે વ્યક્તિઓ કે જે ઈશ્વરો કે જે મહાપુરુષો દેખાય છે એ તમામના દાતા એક ભગવાન સ્વામિનારાયણ છે આવી વાત આમાંથી સમજવાની છે માતાને મહારાજે એ કીધું કે મારી આગળ બધા પરતંત્ર છે તમે પૂર્વે ભજ્યા અવતાર કરી અમારી ભક્તિ અપાર પણ ઈચ્છા હતી તવ મન જાને હરી થાય મારા તન તમે પૂર્વે તમારે એવી ઈચ્છા હતી તમે પૂર્વે અવતારને ભજતા અવતારી તો તમને મળ્યા નહોતા અવતાર ને ભાઈ અવતારી છે અમારે વિશે પુત્ર નો ભાવ હતો તમારે મન ઉછે પૂરણ કરવા મનોરથ તેર આવ્યા એ અર્થ મહારાજ વચનાવતમાં કે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર અધર્મનો વિનાશ કરવા માટે આવે છે શું ધામમાં રહ્યા થકા અધર્મનો નાશ ન કરી શકે ભગવાન તો સમર્થ છે જો ધામમાં રહ્યા થકા અધર્મને ન ટાળી શકે તો એટલું ભગવાનમાં પણ અસમર્થપણું કહેવાય તો ભગવાનને પૃથ્વી પર આવ્યાનું કારણ શું કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન તો ગીતામાં એમ કે છે યદા પૃથ્વી પર અધર્મ વ્યાપે ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી પર આવે છે આ ગીતાનો સિદ્ધાંત જ્યારે ભગવાન શ્રીહરિ પોતે વચનાવતમાં એમ કે છે કે ના ભગવાન તો પોતાના પ્રેમી ભક્તને લાડ લડાવવા માટે પૃથ્વી પર આવે છે કારણ કે કોઈ ભક્તને એમ હોય કે ભગવાન મારા પુત્ર થાય કોઈને એમ હોય મારા મિત્ર થાય કોઈને એમ હોય કે મારા ભત્રીજા થાય કોકને એમ હોય કે મારા ભાણેજ થાય કોકને એમ હોય કે મારા દિયર થાય એ હવનો ભાવ પૂરો કરવા ભગવાન આ પૃથ્વી ઉપર પ્રેમી ભક્તોને લાલ લડાવવા માટે જ આવે છે એમ ભક્તિ માતાને એમ ભગવાન કહે છે કે અમે તમારો મનોરથ પૂરો કરવા માટે તમારે ઘેર આવ્યા છે માટે પ્રાકૃત બાળક થઈને કરીએ માનુષી લીલા તેમાં બતાવ્યું તો અમે મનુષ્ય લીલા કરીએ અને ક્યારેક દિવ્ય ચરિત્ર બતાવીએ તમે બી કેમ જાઉં છો એમાં એમ કહીને સમાવી લીધું પોતાને વિશે તેલી ન કીધું આવા અદભુત આશ્ચર્ય નિત્ય પ્રભુ કરી બતાવે છે પ્રીતે સ્નેહ વૃદ્ધિ પામે દીન દિન માતા રે છે પુત્ર ને આ એમ પામ્યા છે સુખ અપાર સહુ વખાને વારમ વાર ભક્તિ માતા નો પ્રેમ નિત્ય વધતો છે ભક્તિ એ એવું સ્વરૂપ છે ભગવાનનું ભગવાનની અંદર ભક્તિ જે સાધન છે એવું છે કે જેની અંદર નિત્ય પ્રેમ વધે તો જ ભક્તિ ટકે જો નિત્ય પ્રેમ વધે નહીં તો ભક્તિ છે એ ટકે નહીં ભક્તિને ક્યારેય જૂની ન થવા દેવાય ભક્તિ એટલે એનું સ્વરૂપ જ પ્રેમ છે ભગવાનમાં અતિશય પ્રેમ એ જ ભક્તિ છે નિત્ય ભગવાનમાં નવો ને નવો પ્રેમ વૃદ્ધિ પામે રોટલી એકની એક શાક એકનું એક ભજીયા એકના એક લાડુ એકના એક વર્ષોથી ખાતા આવ્યા પણ જ્યારે ખાઈએ ને ત્યારે નવા લાગે ત્યારે નવા ઉત્સાહથી ખવાય જ્યારે જ જમો ત્યારે નવો ઉત્સાહ આવે જ્યારે જમો ત્યારે ભોજન છે એમાં રોજ નવો નવો પ્રેમ થાય છે જો જૂનો થઈ જાય તો તો એમ થાય બહુ ખાતું આવે મૂકો બહુ ખાતું બસ શરીર ટકે શરીર ચાલે એટલું જમવું છે શરીરને નુકસાન ન થાય એવું જમીએ શરીરને ભાડું આપી દઈએ એમ થાય પણ એવો વૈરાગ્ય થાય એવા તો કોક નીકળે નહી તો રોજ નવો નવો ઉત્સાહ એક બાજુ પર પડી હોય સમોસા અને ભજીયા અને એક બાજુ પર મગની ખીચડી પડી હોય તો દાદા કયું જમીએ હા ખીચડી જમીએ કઈ થોડીક જમીએ પાછળથી હા ઓલું પચાવવું અઘરું ખીચડી પચાવવી સહેલી નુકસાનકારક ઓલું તળેલું લોટ ચણાનો મેદાનો લોટ બધું જ પાચનમાં અઘરું અને મગની ખીચડી પાચનમાં એકદમ સરસ પણ છતાંય નવો નવો પ્રેમ ઓલામાં થાય આમાં ના થાય એવો જીવનો સહજ આવો સ્વભાવ છે સમજે ને જીવનો સહજ સ્વભાવ પણ એવો પ્રેમ કોની અંદર થવો જોઈએ મહારાજમાં થવો જોઈએ રોજ નવો પ્રેમ રોજ નવો પ્રેમ ઓલામાં જૂનું થાય જ નહીં બોલો હવારનું પડ્યું હોય તો એમ વિચારે ઓલું મગની ખીચડી હાંજની છે મીઠા નળદરવાળી મોડી તો કે એ નહીં ઓલું ગરમ કરીને લઈ લઈશું આ ગરમ ગરમ છે તમે લો ટાઢું જમશું પણ ટાઢું નથી જમવું ઓલામાં નવો પ્રેમ છે આ મેં દ્રષ્ટાંત જમવાનું એટલે લીધું કે તરત સમજાઈ જાય એની માટે કોઈ સમજાવવાનો પ્રયત્ન ના કરવો પડે કેમ અશ્વિન ભગત પણ ભગવાનની મૂર્તિમાં એવો નવો નવો પ્રેમ થાય એવી ભક્તિ કરવી જોઈએ નવો નવો પ્રેમ ક્યારે ક્યારે થાય થાય કે કે જેમાં રસ રસ વધારે જણાય તો જ્યારે થોડું ચાખીએ ત્યારે ચાખ્યા વિના રસ કેવી રીતે જાગે જે વ્યક્તિએ સારા સારા મેવા મીઠાઈ ખાધા જ નથી જન્મ્યો ત્યારનો મકૈનો રોટલો ખાઈ અને પંચમહાલનો એક કામ કરતો વ્યક્તિ એને મકાઈનો રોટલો અને તેલનો વઘારી શાકમાં નથી જોયો તો એને મન રસ નવો નવો હામાં જાગવાનો મકાઈના રોટલામાં પણ એ જેદી બીજું કંઈક ચાખી જશે પછી એને રસ એમાં જાગે આગે ઓલા એ દૂધપાકને માલપુવા નહોતો જમ્યો ગુણાજિતાનંદ સ્વામીન ત્યાં ત્યાં સુધી તો ઓલો રોટલો જ સારો લાગતો હતો પણ જેવો માલપુળો મોઢામાં ઓગળી ગયો હા કે આ ખાધા જેવું છે એમ ભગવાનમાં નવો નવો પ્રેમ ક્યારે જાગે કે ભગવાનનું ક્યારેક આંખ બંધ કરીને ધ્યાન કરે ભગવાનને તેજ મધ્યે જોવે એ તેજ મધ્યે ભગવાનને જોવાથી કેવું સુખ આવે છે એને અનુભવે ભગવાનના ગ્રંથોને વાંચવાથી કેવું સુખ આવે છે એને અનુભવે થોડુંક ચાખે તો થાય મોટે ભાગે કેવું છે આઈટમ પડી છે પણ ફ્રીજમાં છે ચાખવાની વાત નહીં ચાખે નહીં એટલે નવો રસ આવે નહીં અને પડ્યું પડ્યું જૂનું થઈ જાય બધું વાસી થઈ જાય એમ ભગવાનના માર્ગમાં જીવ બધું વાસી કરે છે નથી કથામાં ગમે એટલું આવે કે મૂર્તિને ધારો હાલતા ચાલતા ભજન કરો ઈતર ના કરો શાસ્ત્ર રોજ વાંચો પણ તોય એ બધું ખબર છે મને બધું આવે છે એમ શું કે બધું જ મેં સાંભળેલું છે આખું ભાગવત પહેલેથી છેલ્લે વખત સાંભળ્યું ભક્ત ચિંતામણીના પાઠ એકસો આઠ વખત કરી દીધા પણ બધું સ્ટોકમાં જમેલો કાંઈ નહીં અંદરથી જમ્યો ના હોય એટલે નવું નવું રે ચાખ્યું હોય તો જ થાય માટે ચાખ્યા કરવું જો ચાખીશું તો નવો નવો પ્રેમ આ ભક્તિ માતાએ ચાખ્યું ને એટલે નવો નવો પ્રેમ થાય અને ચખાઈ કોને થોડો પ્રયત્ન કરે ને ડીશ તો તૈયાર છે ડીશ તૈયાર છે પીરસોડા તૈયાર છે પીરસી દીધું છે આ કથા વાર્તા સત્સંગ શું છે પીરસ્યું રસોઈ તૈયાર પીરસી હવે આટલું કરવાનું છે એમાંય કોક દયાળુ હોય કે ભાઈ લે પેલા નહીં ગુરુજી ઘણી વખત દે છે કે એક બાવાજી હે તો કે કુછ ભોજન કરેંગે હરી ઈચ્છા કે હરી ઈચ્છા પછી બેહાડ્યા અંદર કે ભાઈ હારા લાગે છે બાવાજી અંદર લાવો અંદર બેઠા શું જમશો હરી ઈચ્છા બહુ નિસ્પૃહી સંત છે કે થાળીની અંદર બધું પીરશું હારું બનાવીને પછી કે ભોજન કરો હરી ઈચ્છા કે ઓલા બાવાજી આમ નહીં જમે આપણે હાથે જમાડો તે શીરો કે જે કંઈ હતું ને મોઢા હાથમાં લઈને મોઢા આગળ ધર્યું તો કે લો જમો તો કે હરી ઈચ્છા બે તમારી હરી ઈચ્છા કેટલી હરી ઈચ્છા કે હવે તો મોઢું તો ખોલ ભલા અહી કોળીઓ લઈ આવ્યો તો હરી ઈચ્છા એમ આ સત્સંગ મળ્યો આ વાતો મળી આ કથા મળી આ મહારાજ મળ્યા એ બંધ કરી દો એ મળ્યું તો આ તો ઠેક મોઢા સુધી કોળિયો આવી ગયો હવે આપણે જો હરી ઈચ્છા કહીએ તો ભગવાન કે પછી આવે પછી ફરી વાર એમ ઈચ્છા કઈ આવે તો બીજું ચરિત્ર મહારાજે કર્યું સુનો રામ સરન પવિત્ર એક બીજું કહું છું ચરિત્ર એક દિવસ મોટો અસુર કૃષ્ણ સાથે જેની મતી ક્રૂર પૂર્વ વૈર સંભારી મન આવ્યો વેગે કરવા વિઘન વેશે ભૂંડો મહાવીકરાલ વડી શિર વિશે મોટી તાલ કૃષ્ણનો વિરોધી કૃષ્ણ સાથે જેને વેર હતું એવો એક અસુર આવ્યો પૂર્વનું વેર સંભારીને માથા ઉપર એને તાલ હતી ભૂંડો વિકરાળ હતો અઘોરી જેવો દેખાતો હતો પાપનો જાને ધામ હોય એવો દેખાતો હતો ભૂંડું કામ કરવા માટે આવ્યો શિશુ રૂપે છે ઘનશ્યામ કામ શિરને વિશે મોટી ટાલતી મહાવિકરાળ હતો અઘોરી હતો ભગવાનને મારવા માટે વિચારીને પારના પાસે આવ્યો અને હાથ વધારીને જ્યાં ભગવાનને લેવા જાય ત્યાં તો ભગવાને વાંકી ભ્રકુટી કરી વક્ર દ્રષ્ટિ જ્યારે ભગવાને કડી ત્યારે બળીને ભસ્મ થયો તત્કાળ ત્યાં આગળ બળી ગયો તત્કાળ એવું આશ્ચર્ય જોઈ અપાર બોલ્યા અનંતજી તેની વાર અહો દાદા જુઓ ને શું થયું ભારે કૌતુક જાન જાય ન કહ્યું એવું ઉ સાંભળી શ્રી ધર્મદેવ પાસે આવી જુવે તત ખેવ બોલ્યા વચન શુદ્ધ બુદ્ધિએ કોણ જાને શું કર્યું વિધિએ ઓલાને બળીને ભસ્મ કરી દીધો ને આ વાત જારે રામપ્રતાપજીએ જોઈ ત્યારે કીધું ધર્મદેવને કે આ શું થયું જો તો ખરા ધર્મદેવ કે ખબર નઈ વિધાતાએ શું લખ્યું છે આપણી ઉપર કે જ્યારે હોય ત્યારે આપણે વિઘન આવ્યા કરે છે

બેઠાતા બેઠાની જગેર સુની રામ પ્રતાપજી ભાઈ કહે અગોરી આવ્યો તો આઈ શું જાણ્યું આવશે ભાઈ પાસ મુને સરન રહી તેને ત્રાસ એમ કેતા થકા સુખકારી લીધા પાર નામાંથી મોરારી બેઠા બિછાવી બોલ્યા ઘનશ્યામ મન વારું તાઈ દેખાડવા સારું હવે કોઈને ખબર પડતી નથી કે હું થઈ ગયું એટલે ઘનશ્યામ મહારાજ ને લાવ્યા ત્યાં આગળ માછી ઉપર ગાદી બિછાવીને એની ઉપર બિરાજ્યા એટલે બેસાડ્યા અને પછી ઘનશ્યામ મહારાજ બોલવા લાગ્યા સુનો માત પિતા તમે સત્ય ઓલ્યા અસુર કહું કૃત્ય તમો બેઉ જન વૃંદાવન આવતા હતા નિજ ભુવન તમને ખબર છે તમે વૃંદાવન માં હતા ને માતા પિતા ત્યાં તમને બહુ દુઃખ હતું એટલે તમે વૃંદાવન ની અંદર જ્યારે અનુષ્ઠાન કર્યું ભજન કર્યું તમે ઋષિમુનિઓ ભેગા થઈને પછી તમે જ્યારે પાછા વાળતા હતા ત્યારે તમે રસ્તા ભૂલી ગયા હતા અને ત્યારે તમને એક અઘોરી મળ્યો તો એને તમને પૂછ્યું હતું ક્યાંથી આવો છો તમને કૃષ્ણ સ્વરૂપે મેં ના પાડી હતી કે આ વાત તમે કોઈને કહેતા નહીં પણ તમે બહુ ભોળા ભાવે વાત કહી દીધી હતી એ કોણ મળ્યો તો તમને ખબર છે ને અસ્વસ્થામાં તેને પૂછ્યું તમોને જ ત્યાં તમે એકલા કોણ છો આયમ મહા ગૌર ભયંકર વન તમે સંગ નહીં કોઈ અન્ય એવા વચન સુનીને ધર્મ કહે સ્થિર થઈ અનુક્રમ પોતાનું સગડું વર્તાંત થઈ તી સુનાવ્યું સિદ્ધાંત દ્રોણસૂતને વ્યાપ્યો છે ક્રોધ બોલ્યો મન ધરીને વિરોધ પછી જ્યારે મહારાજે આટલી વાત કરી તમે વૃંદાવનથી પાછા આવતા એ વાત યાદ છે તમને ત્યારે ધર્મદેવે ઠેક છેલ્લે સુધીની બધી વાત કીધી અને કીધું કે ત્યાં એ જે દ્રોણ સૂત છે એને સાપ દીધો હતો કે તમારે ઘેર જે પુત્ર પ્રગટ થશે એ હાથમાં શસ્ત્ર લેશે નહીં એવો અસ્વસ્થામાં દુરાચારી એને આવો સાપ અમને દીધો હતો ચરચા જોવરાવો ને કાજ એના મિત્રને મોકલ્યો આજ છુપૈયામાં ધર્મ ગેર સહી હરી ત્યાં પ્રગટ્યા છે કે નહીં એ અસ્વસ્થામાં એ પોતાના મિત્રને આજે મોકલ્યો કે ધર્મદેવને ગેર ખરેખર શ્રીહરિ પ્રગટ થઈ ગયા છે કે નહીં એ ચેક કરવા મોકલ્યો છે એવું જોવા આવ્યો તે અજ્ઞાન માટે માર્યો તેને નિદાન આ તો રમત કરી લગાર થોડો દેખાડ્યો છે ચમત્કાર ભગવાન કે આ તો થોડી જ રમત કરી છે બહુ જાજી નથી કરી આ થોડામાં તો આની રાખ થઈ ગઈ એટલે તમે ચિંતા ન કરો એવું સાંભળી મને વિચાર મારા પુત્ર છે પ્રતાપી ભારે છુપયા પૂર ના વાસી જન તેમના ખેંચી લીદા છે મન આવી રીતે ધર્મદેવ અને ભક્તિ માતા એને એમ થયું કે આપણા પુત્ર તો બહુ સમર્થ છે છપ્પયા વાસીઓના બધા મન ઘનશ્યામમાં ખેંચાઈ ગયા કારણ કે આવા ચમત્કારો રોજ જોવે રોજ જોવે રોજ જોવે એક તો ચમત્કારી ચમત્કાર જોવે ભગવાનનું સ્વરૂપે એવું મોહક બધા જ ઈશ્વરોથી માંડીને દેવતાઓથી માંડીને મનુષ્યોથી માંડીને પશુ પક્ષી બધાએ ભગવાનના સ્વરૂપમાં ખેંચાય એવું સ્વયં અવતારી સ્વરૂપ અને આવા ચમત્કારો જોવે એટલે કોણ ન ખેંચાય આવી રીતની જ્યારે વાત થઈ ત્યારે બધાઇને ભગવાનમાં બહુ હેત થયું હવે ભક્તિ માતા બહુ ભાવે લાલને બેસતા તે શીખાવે બેસાડ્યા ત્યાં પૃથ્વી મોજાર કર મૂકી દીધા તેની વાર હવે બેસતા શીખવાડવું પડે ને આખી દુનિયાને જે બેહાડે એને બેસતા શીખવાડે છે જો આ ચરિત્ર આખી દુનિયાને જે બેસાડે એને બેસતા શીખવાડે છે આ જગતમાં બેહતા તે ભગવાન શીખવાડે પણ એ ભગવાનની આ જે ભક્તિ માતા શીખવાડે છે આ જ ભગવાનના ચરિત્રો છે પૂર્વ દિશે બની રાખ્યું મુખ પડ્યા માતાજીને પાડે રમાડે હસાવે અતિશય આનંદ ઉપજાવે નિરાધાર બેઠેલા છે શ્યામ કરે બાલ લીલા સુખ ધામ ભક્તિ માતા તાળી પાડે હસાવે કાલુ કાલુ બોલે આનંદ ઉપજાવે પૂર્વ દિશા બની રાખ્યું મુખ પડ્યા માતાજીને સન્મુખ પેલું બેસતા આવડે નઈ ને પડી જાય આવી પડ્યા દીદીને ઉત્સંગે એવી લીલા કરે છે ઉમંગે ખમ્મા ખમ્મા કહી તેડી લીધા કર મસ્તક ઉપર દીધા માતા કે વાગ્યું ભાઈ તમને કઈ શરત ન રહી અમને ભાઈ વાગી ગયું તને એમ કરીને છાતી લગાવી દે એમ કરીને હૃદયની સાથ ભીટી ભીડી દીધા હાસ્ય કરાવે છે ગ્રહી હાથ એટલામાં થયો દેખી વારીદ નાચે છે મોર એટલાની અંદર વરસાદ વાદળા આવ્યા મોર નાચવા લાગ્યો એવે ટાણે ત્રણે દેવ સ્રષ્ટા નારદ સારદ મેવ આવી ઊભા છે ત્યાં હાથ જોડી કરે પ્રાર્થના માન મોડી ત્યારે બ્રહ્મા વિષ્ણુને શિવ નારદ સારદ એ બધાએ આવ્યા વેનુ વગાડી નારદ ગાય રમાપતિ હરિ હરિરાજી થાય બ્રહ્મા કરે પૂજન ત્યાંય સોળ ઉપચાર ઋષિ રાય વળી પ્રેમ વડેથી પ્રેમ વડેથી વાગી સાપ આપે અલબેલાને આશીષ ઘણી કર્યું છે સ્તવન પ્રભુજીને કર્યા છે પ્રસન્ન બ્રહ્મા આવ્યા નારદજી વેનુ વગાડવા લાગ નારદજી વેનુ વગાડવા લાગ્યા અને બધાને ભગવાને આશીર્વાદ દીધા ધર્મ ભક્તિ ને કર્યો પ્રણામ થયા અદ્રશ્ય ત્રણે તે પ્રશંસા મનમાં રહી ગઈ આ શંકા સુરજાબાઈ બાઈ વસ રામ મોતી ભાઈ એ આદિ સર્વે ને કહી વાત સુનિ સહુ થયા રડીયાત મોટા ભાઈ જે રામ પ્રતાપ પેલવાન એ બે જન આપ ગયા હતા ગાય ગાટ ગામ પાછા આવ્યા તે પોતાને ધામ છપયામાં ગાય ગાટ છે ત્યાં આગળ રામ પ્રતાપજી ગયેલા સુરજાબાઈ સુંદરીબાઈ વસરામ મામા મોતીરામભાઈ એ બધાને આ વાત કીધી કે આજે તો આવી ઘટના ઘટી વરસાદ આવવાનો થયો ઘનગોળ વાદળા ચડ્યા મોર બોલવા લાગ્યો ત્યારે આવી રીતે દેવતાઓ આવ્યા ઘનશ્યામની સ્તુતિ કરતા હતા આવી ચરિત્રની વાત જ્યારે જાણી ત્યારે બધાની લગ્ન ઘનશ્યામની અંદર લાગી જતી એક લગ્ન ઘનશ્યામમાં લાગી વળી ભક્તિ માતા મન શુદ્ધ કર્યું તૈયાર સાકર દૂધ તે પ્રભુને પીવરાવા માડ્યું થોડું પીધું ને બીજું તે છાંડ્યું હવે તો સાકર વાળું દૂધ પીતા થઈ ગયા ભગવાન એમાંથી ભગવાને થોડું પીધું અને થોડું રહેવા દીધું પાછા રમવા લાગ્યા કુમાર કરે ગમતી લીલા પાર બેસાડ્યા ત્યાં ઓસરી છે જ્યાંય આપ્યા રમકડા કરમાય લો આટલા રમકડા ઓછા છે બ્રહ્માંડરૂપી રમકડા રમવાવાળાને આ નાના રમકડા કેમ ના મળે આખું બ્રહ્માંડ રમકડું છે એનું આપણે બધા રમકડા જ છે એના જેમ રમાડવું હોય એમ રમાડો પ્રભુ તમારે જેમ ચાવી ભરવી એમ ભરો રમકડું કેવું હોય એમ ભગવાનનું રમકડું થવા માલ છે ભગવાનનું જે રમકડું થઈ જાય એ હંમેશા રમતો જ રહે રમકડાને શું કરવાનું હોય રમકડાથી રમવાનું હોય એટલે રમકડું છે એ જે ભગવાનનું થાય એ હંમેશા રમતો રહે આનંદમાં રહે કારણ કે એને ખબર છે કે મારા તમામ શ્વાસોની ચાવી મારા મહારાજ ભરે છે મારું આના પછીનો કલાક પછીનો આ ટાઈમે મને શું કરવું એ તો ભગવાનને ખબર જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ અંત્યનું તેરમું એનું ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી જેવું એ ભગવાનને ગમે છે એવું જ આપણને ગમે છે એ અંતેનું તેરમું વચનામૃત ભગવાનનું રમકડું થવા માટેનું છેલ્લો પેરેગ્રાફ એનું ભગવાનનું રમકડું કેવી રીતે થવાય એ જો કોઈને શીખવું હોય તો અંત્યના તેરમાનો છેલ્લો પેરેગ્રાફ એવું શીખવાડે છે ભગવાનનું રમકડું આમ થવાય મંદ મંદ કરે પ્રભુ હા સાને સમજાવી માગે પાસ કહે માતા જાઓ લઈ આવો એમાં બીજાને શું સમજાવો પછી રમવા લાગ્યા રમકડા થી પછી પાછા ફગાવી દે રમતા રમતા રમકડું નાખી દે દૂર અને જ્યારે દૂર નાખી દે ત્યારે પાછા આંગળી કરીને માતાને કે લાવો ઓલું નાનો છોકરો કે ને બતાવે ને ઓલું લાવો એમ કે અને પછી મંદ મંદ કરે પ્રભુ હા સાને સમજાવી માગે પાસ કહે માતા જાવો લઈ આવો એમાં બીજાને શું સમજાવો મને હું સમજાવો છો માતા કે લઈ લે તું લઈ લે ના ના મને હું સમજાવો છો લાવો તમે આ તો ભગવાન છે એને સમજાવાય આખી દુનિયાને સમજાવે તો સમજવું હોય તો સમજે નહીં તો સમજાવે એવું સાંભળી તે લેવા જાય ચાલે ભાંખડીએ સુખદાય લાવી આપે છે માતાને હાથ એવા દયાળુ છે જગનાથ પછી માતા કહે ને કે જાઓ જાઓ તમે લઈ આવો અને ત્યારે ભાખડીએ ચાલે છે રમકડું લાવે છે માતાને આવી નાથમાં આપે છે માતા રાજી થઈને ઘનશ્યામને તેડી લે છે કે મારો લાલો બહુ ડાયો છે હવે ચોતરા ઉપર ધર્મ બેઠા વિચારે દસમ પરમ ત્યાં ગયા છે ત્રિભુવનપતિ સુને ભાગવત મહામતી તેમાં વૈકુંઠનું વર્ણન સાંભળે શ્રીહરિધરી મન ત્યાં તો આવ્યા છે સુંદરી મામી બેઠા મૂર્તિ પાસે શિરનામી ભાગવતની કથા ચાલે છે વૈકુંઠનું વર્ણન આવ્યું ભગવાન નાના છે પણ બાળપણથી જ મહારાજ કે અમારે સંત સમાગમ શાસ્ત્ર વાંચન મંદિરે જવું આવો અમારો સ્વભાવ હતો ખૂબ ધ્યાનથી કથા સાંભળે છે ઘણા નાના બાળકો હોય એટલી સરસ રીતે કથા સાંભળતા હોય અને ઘણા મોટા હોય ને તો એ ક્યાંથી ક્યાં આટા લેતા હોય આવું થાય નાના છોકરાખી કથા યાદ હોય અને પેલા મોટા હોય સમજીએ કે હોય એને કાંઈ ના યાદ હોય તેને બોલાવ્યા પ્રભુને પાસ તર દોડી આવ્યા આવી નાસ બેઠા આવી મામીના ઉત્સંગે રમાડે છે અતિ રસ રંગે મામીને દીઠા હરીના ચરણ રૂડી રેખાઓ છે સુકર્ણ ત્યારે હર્ષ પામીને ત્યાં પૂછે ઘનશ્યામના ચરણમાં શું છે મામીએ જ્યારે બધી ચિહ્નો જોયા ચરણમાં ત્યારે મામી પૂછવા લાગ્યા કે આ ઘનશ્યામના ચરનાવિંદમાં આ બધું શું છે પ્રેમવતી કહે સુનો બાઈ તે છે ઉર્ધ્વરેખા સુખદાઈ કહે સુંદરી સગળા ચિહ્ન તેના નામ કહો ભિન્ન ભિન્ન બધા ચિહ્નો છે પણ સુંદરી મામી ઓળખતી નથી એટલે ભક્તિ માતા કે ઉર્ધ્વરેખા કહેવાય ત્યારે મામી કે બધા ચિહ્નો મને કહો ત્યારે ભક્તિ માતા કે અત્યારે ભાગવતની કથા ચાલે છે એટલે ચિહ્નો અત્યારે બધા નહીં કહું પણ તમને કાલ સુધીમાં બધા ચિહ્નો કહી દઈશ આ તો એક એક ચિહ્નનું બહુ મોટું રહસ્ય છે ને એટલે ભક્તિ માતા કે કાલ સંભળાવીશ એ તે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ બિરચી તે શ્રી ઘનશ્યામ લીલા અમૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહાર અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે બ્રહ્માદિ દેવ આવ્યા એ નામે નવમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રીપતિ શ્રીધરમ શર્વદેશ્વરમ ભક્તિધરમાજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રીગણશ્યાં મહારાજ